ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ. તો છે ને આઈ છાની મને બેસી જ ગઈ તે રીતે છે ને અવાજ કરે જ એકદમ વાદળા થઈ ગયા છે. કડીકમાં છાંયો થઈ જાય, કડીકમાં તડકો થાય છે. લસણીનો તીખો ભીંડો ભરેલો. હવે આજે મુહૂર્ત આવ્યું છે ટ્યુશનનું. કાલે આજે દૂધ પીવાય અને સામે જો એમ્બ્યુલન્સ આવી છે રાત્રે લગભગ 11 વાગ્યા ને તો એ લોકો બિચારા આવ્યા છે અને કૂતરાને બાટલો ચડાવે છે તો બાટલો ચાલુ છે. ઘણા બધા ઇન્જેક્શન માર્યા. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં મજામાં જશો? તો આજે છે હનુમાન જયંતિ. બધાને હનુમાન જયંતિની શુભકામનાઓ. અને આજે તો બધાને ચાર રસ્તો કરવા બોલાવવાના છે. હમણાંથી આ જેની નાનીની એક્ઝામ ચાલતી હતી ને, હજી ચાલે જ છે, પણ આજે એને રજા છે એટલે સવારમાં દોડાદોડી બહુ હોય છે, ટાઈમ નથી રહેતો, તો ચા પીવા બોલાવતા નથી. આજે રજા છે તો આવો બધાએ ચા નાસ્તો કરવા. જેનીએ ચા નાસ્તો કરી લીધો અને પપ્પાએ ચા નાસ્તો કરી લીધો. હું કેવીને બાકી છે, હું કેવીની રાહ જોઉં છું. તો આ છે મારી આદુવાળી ચા, રોટલી અને કેવીન માટે છે દૂધ અને રોટલી. તો ચાલો બધાએ ચા નાસ્તો કરવા. તો ગોલડી આવી છે. આજ તો છે ને આવી ને છાની મને બેસી જ ગઈ તે રીતે છે ને અવાજ કરે જ કે હું આવી. કેમેરામાં જોવે છે નહીતર બોલી જોઈ, પણ આજ તો ક્યારે આવીને બેસી ગઈ છે ને અમને ખબર નથી. ત્યાં ધ્યાન ગયું ત્યારે ખબર પડી. અને ઘરમાં તો ન જ કરી જાય, આટલી એની લિમિટ હોય, આ જ બેસે બધા હોય ને તો કરે. એની લિમિટ કઈ છે કે આ લાઈન રહી ની એ અહીંથી અંદર બધા હોય ને તો ખાલી મેં કરીને જ અંદર આવે. કોઈ નતો ને તો અહીંયા જ બેસી ગઈ. બોલો એને બચ્ચા રહ્યા ને જેની કે હવે હાલવા માંડ્યા છે ને, તો એને જે શોકેસમાં રાખ્યા છે ને એમાંથી બહાર હતા આજે. એ ગોલું બધું કામ પતી ગયું, પછી વિડીયો એડિટ કર્યો, અપલોડ કર્યો. અને આજે વાતાવરણ છે ને સાવ વરસાદનું થઈ ગયું છે, એકદમ વાદળા થઈ ગયા છે. કડીકમાં છાંયો થઈ જાય, કડીકમાં તડકો થાય છે, પણ આવશે ખરો વરસાદ આ જેવું વાતાવરણ છે. તો હવે કરવાની છે રસોઈ. અને રસોઈમાં બનાવું છે આજે તીખા લસણિયા ભીંડા અને રોટલી. અને રોટલો એકાદો બનાવીશ, કેવો ટાઈમ દે છે એના ઉપર આધાર. તો ચાલો ફટાફટ રસોઈ કરી લો. ભરેલા ભીંડાની રેસીપી પહેલાં આપણે બતાવી જ છે, પણ આજે જો ટાઈમ રહેશે તો અત્યારે બતાવીશ, નહીં તો સાંજે કંઈક બીજું બનાવશું ને એની રેસીપી આપણે શેર કરીશું. તો ચાલો જલ્દી જલ્દી ભરેલા ભીંડા બનાવીને મસ્ત લસણિયા અને તીખા. ભરેલા ભીંડામાં ઝાઝું લસણ નહીં હોય એટલે બહુ મસ્ત લાગે. તો ભીંડા તમે ધોઈને મૂકી દીધા છે. તો સૌથી પહેલાં હું છે ને થોડોક લોટ બાંધીને મૂકી દઉં એટલે સેટ થઈ જાય. ચાલો જમવા. લસણીનો તીખો ભીંડો ભરેલો. રોટલો તો નથી બનાવ્યો, રોટલી બનાવી છે. ભીંડા, રોટલી, ડુંગળી ને છાશ. ચાલો બધા જમવા. કેવીના પપ્પાને કામ છે તે એમને કંઈ મારે મોડું થશે, તમે જમી લો. તમે ત્રણ બેસી ગયા છે. આજે હું ભીંડો ખાઈશ. આજે જેને ભીંડો ખાશે એ કે મને જોઈને જ ખાવાનું મન થયું છે, લેતા નથી ખાતી નહીં ભીંડા ખાશે. સાંજ થઈ ગઈ અને હવે આજે મુહૂર્ત આવ્યું છે ટ્યુશનનું. કાલે તે ગેસ્ટ આવ્યા હતા ના નીકળાવ્યું ને, આજે એવું જ હતું. એને પપ્પા ઘરે નહોતા એટલે નીકળાય એમ નહોતું, તો ક્યારોના રાહ જોતા હતા અને વળી હવે આવી ગયા ટાઈમે તો જાય છે. તો ચાલો કામ છે ટ્યુશનનું તો પતાવતા હોય. ટ્યુશનમાં જઈને આવતા રહ્યા મિટિંગમાં અને વાગી ગયા હતા 9. તો હવે ફટાફટ એવીને કે મેગી બનાવીને, બીજું કાંઈ નથી બનાવું તો મેગી બનાવું છું. અને એને પપ્પાએ 3 વાગે છે જમ્યા હતા ને, એમને કે મારે જમવું નથી, મેં કીધું તો એ થોડીક ખાજો મેગી. બસ હવે બની જાય એટલે જમવા બેસી. બહુ જ મોડું થઈ ગયું,
કાલે એવું થયું મોડા આવ્યા ને એમાં મોડું થયું ને આજે અમે બધા મોડા આવ્યા એટલે મોડું થયું. પાછું ત્યાં એસી સતત ચાલુ હતું ને તમારી જો આંખી લાલ લાલ થઈ ગઈ, માથું ભારે ભારે થઈ ગયું મને. ચાલો બની જાય એટલે જમી લઈ. આજે દૂધ પીવાય પીવા જ ભાંડી છે એ ભૂખી હોય ને તો જ અવાજ કરે. બચારા શાંતિ થી બેઠી જ હોય. બચારા મળવા ગઈ હતી ને ત્યારે આંટી એક આખું બાઉલ ભરીને મૂક્યું. પણ ભૂખી હોય ને તો જ પીવે ને ન પીવે. જો અત્યારે ભૂખી થઈ જશે એટલે પીવા જ મળી છે. બહાર જ જોજો કરે, થોડીક વાર થાય ને એટલે કૂતરા નથી ને એમ દૂધ પીએ ને એટલે આમ આખું મોટું કરે. મૂકીને વહી ગયા પીજા જવું હશે. બચ્ચાને ઘડી કઈ એમ તો મૂકતી નથી, તરત વહી જશે. એમના ઘરે આખું દૂધ નું મોટું બાઉલ મૂક્યું છે. એ ગોલું બાય ગોલું અહીંયા છે. પેલા ચેક કર છે ને, પેલા ચેક કરે નીચે કૂતરા તો નથી ને પછી જ ઉતરે. એક વખત જો સામે ઘર છે ને ત્યાં એના બચ્ચા છે, બ્લેક કલર દરવાજો છે ને ત્યાં હમણાં દેખાશે. જોજો અહીંયા ચડશે ને તો ગઈ નાઈ પાછ ગાડી નીચે બેસશે. હજી તો ક્યાંય સુધી જમીને ફ્રી થઈ ગયા અને સામે જો એમ્બ્યુલન્સ આવી છે અમારી ગાડીની પાછળ. અમારા બાજુમાં એક કૂતરું કાયમ આ દરવાજે ઊભું હોય છે ખબર છે. એ કૂતરાને ખબર નહીં શું થયું તો બેભાન થઈ ગયું ને એમ પડ્યું હતું સાંજનું. તો એનિમલ હેલ્પલાઈન વાળાને ફોન કરતા હતા ક્યાં ના, એટલે અત્યારે આવ્યા. રાત્રે લગભગ 11 વાગ્યા ને તો એ લોકો બિચારા આવ્યા છે. અને કૂતરાને બાટલો ચડાવે છે તો બાટલો ચાલુ છે. ઘણા બધા ઇન્જેક્શન માર્યા, આંખમાં ટીપા નાખ્યા. પણ એ કૂતરી છે ને હાફે છે, બહુ જ ખબર નહીં શું થયું છે. અને ખાતી નહોતી આજે, એટલે એ લોકો એમ કહે છે કે પાણી ઘટી ગયું એવું લાગે છે. બાટલો ચડાવ્યો, 3-4 જણા પકડીને બેઠા છે. એકે પગ પકડેલો છે બાટલો ચડે, એટલે એક બાટલો પકડીને પાછે પાય ને કે ડોકે દબાવીને રાખ્યું છે કે ઊભી ના થઈ જાય. એટલે રાત્રે 11 વાગ્યા તો એવા ખૂબ સારું કહેવાય. તો કેવી ને ચાલે ત્યાંથી હટતા નથી. દાદા પગ પકડીને બેઠા છે ને અહીંયા બાજુમાં જ ઊભા છે બે. સાવ ચાલો એ બે આવે પછી સુવાય. એને જેનીને કેટલું કીધું કે તારે એક્ઝામ છે સવારે, હાલ તો માનતી નથી. એની ત્યાં ઊભી જ જોઈ રહી છે. અહીંયા વિડીયો તો છે ને એ લોકો ના ઉતારવા દઈ, ચોખ્ખી મનાય જ કરે કે ના અમે વિડીયો ના ઉતારવા દઈ, નતર હું તમને બતાવે તો કે કૂતરો હજી ઊભું તો નથી જ થતો, આંખે નથી ખોલતું. પણ શ્વાસ એકદમ ચડેલો હોય ને એવું છે. હાલો હવે આજનો વિડીયો અહીંયા જ પૂરો કરીએ. આજે છે ને બહુ વિડીયો શૂટ કર્યો જ નથી. આજે જવાનું હતું મસાલા માર્કેટ, પછી મોલમાં જવાનું હતું ખરીદી કરવા, એટલે બહુ વિડીયો શૂટ કર્યો જ નહોતો કે આપણે ત્યાં વિડીયો શૂટ કરશું. અને પછી કેવી રીતના પપ્પા આવ્યા સાંજે બહુ જ મોડા, અને પછી ગયા ટ્યુશનમાં, એટલે કાંઈ પછી તો નવરા જ ન થયા, એટલે કાંઈ વિડીયો બહુ શૂટ કર્યો જ નથી. હવે કાલે વાત, કાલે નક્કી કર્યું છે કે બધી ખરીદી કરવા જવું છે. કાલે કયો ટાઈમ રહે. સારું ચાલો આજનો વિડીયો અહીંયા જ પૂરો કરીએ, કાલે મળીશું. બાય, ગુડ નાઇટ.